ભરીને ટપાલો અને આ ટપાલોમાં રાજસ્થલી ગામના લોકોના અનેક મહત્વના દસ્તાવેજો છે. આ પોસ્ટ ઓફિસના દ્રશ્યો નથી, આ તો એક ટપાલીના ઘરેથી મળી આવેલા દસ્તાવેજો છે. કારણ એ છે કે આ ટપાલીએ ત્રણ મહિનાથી કોઈને ટપાલ નથી પહોંચાડી. ત્રણ મહિનાથી ટપાલી ટપાલ આપવા માટે આવતો જ ન હતો અને આખરે કંટાળી ગામ લોકો તેના ઘરે પહોંચ્યા તો ટપાલોનો જથ્થો મળ્યો. ત્રણ મહિનાથી આ ટપાલ આવી નહોતી એટલે મેં આજ એની ઘીરે રેડ નાખી. સાહેબ જામનગરથી આવ્યા હતા સાહેબની રૂબરૂમાં અને આશરે 3000 જેવી ટપાલ અમને મળી આવી છે. અને આધાર કાર્ડ છે, દસ્તાવેજો છે, પછી આ છોકરાના ઇન્ટરવ્યૂ છે, જીબીના કાગળિયા છે, ત્યાં પછી પાન કાર્ડ છે, અમારી પંચાયતની લગતી ગમે એ ટપાલું છે. કોઈ પણ ટપાલ અમને સુધીમાં હજી મળી નથી. આ મહાન ટપાલીનું નામ છે પરવેઝ જખરાણી. તે પોતાનું કામ કરતો જ નહીં. જે ટપાલ આવે તેની વહેંચણી કરવાને બદલે પોતાના ઘરે જ મૂકી દેતો. ગ્રામજનોએ ટપાલીના ઘરે હાથ ધરેલી તપાસમાં પાન કાર્ડ, પીજીવીસીએલના દસ્તાવેજો અને કેટલાક વિદ્યાર્થીઓના જરૂરી પ્રમાણપત્રો પણ મળ્યા. હવે લોકોને માંગ છે કે ટપાલીની ગંભીર બેદરકારી બદલ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અમારા ગામમાં આજે 3 મહિનાથી ટપાલ આવતી નહોતી તો અમે ઉપર સાહેબોને કીધું, જેનાથી સાહેબો તપાસમાં આવ્યા અને આજે એમની ઘરે અને એમની પાસેથી જડતી લેતા આશરે 2-3 થેલા જેટલા ટપાલું મળી આવેલ છે. તે આજે આ સાહેબોની સામે અમે અહીંયા રૂબરૂ શૂટિંગ લેવડાવ્યું છે અને આના માટેની યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી. ભલે પોસ્ટ વિભાગનું કામ હવે પહેલા જેટલું નથી રહ્યું, પરંતુ મહત્વના દસ્તાવેજોની આપલે માટે તો આજે પણ પોસ્ટ વિભાગ જ વિશ્વસનીય માધ્યમ છે. જો તેમાં જ આવા આળસુ ટપાલી હોય તો લોકો હેરાન પરેશાન થઈ જાય. હાલ તો લોકોને તેમની ટપાલ મળી, પરંતુ કુતૂહલ જગાડતા સવાલ લોકોને ઉઠી જ રહ્યા છે કે ટપાલીએ ટપાલો પહોંચાડી કેમ નહીં. ફરાર થઈ ગયેલા ટપાલી મહાશય હવે હાથમાં આવશે તો જ કારણ જાણી શકાશે. બ્યુરો રિપોર્ટ, TV9. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.